બાપ જીવ તો બહુ મહાન છે, બહુ મહાન છે, બહુ સાચું કહું. પણ એને તમાકુ ને ગુટકા ને માવા ને બીડીઓ શરાબ નહીં પીધા, પીવાનું પીધું નહીં, ખોડા ને ખોડાવી જીવને બિચારે ટાળી નાખ્યો, ટાળી નાખ્યો. જીવ તો બાકી અજબ ગજબ છે. હજી હજી બોલતા ને હજી હું કાણો નથી, લંઘાણો છું, મોલ લંઘાણો છું, હું કાણો નથી. હજી બાપ એને સત્સંગના પીએસો પાજ્યો અને ભક્તિના પીએસો પાજ્યો, ફરીવાર લીલોછમ થશે, લીલોછમ થશે. ભગવાનને આંબી જાય, યાદ આ ભગવાનને આંબી જાય એટલો તાકાત વાળો થશે. કથા માત્ર સાંભળવા ખાતર સાંભળશો નહીં. નવ દાડા પહેલા જીવન જીવવું હોય, નવ દાડા પછી એવું ને એવું રહે, કથાનો કોઈ અર્થ રહેતો નથી. જીવન બદલી જવું છે બાપુ, અંગ બદલી જવા છે, સ્વભાવ બદલી જવા છે. અદભુત જીવાત્માનું લક્ષણ. ત્યારબાદ ઈશ્વરનું લક્ષણ બતાવે. ઈશ્વર કોને કહે? વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત, ત્રણ દેહને વ્યાપેલ અને ત્રિલોક અંદર જેનું નિયંતાપણું છે એનો ઈશ્વર સમજો. ત્યારબાદ માયાનું સ્વરૂપ કીધું. ઈશ્વરનો બહુ વિસ્તાર નથી આપણે કરવો, કારણ કે આપણે થાવું નહીં. ઈશ્વર એટલે દેવતા, એ આપણે થાવું જ નથી, એમાં કાંઈ લેવર નથી. એ તો દુનિયાને નથી જ્ઞાન વિચારી, એટલે સ્વર્ગવાસી ફલાણા. હું ભલા માણા સ્વર્ગવાસી, શું સ્વર્ગમાં લેવાનું છે, શું લેવાનું? તમને ખબર છે વિરાટના એક દિવસમાં સ્વર્ગનો વિનાશ, એક જ દિવસમાં વિરાટના એક દિવસમાં સ્વર્ગનો વિનાશ સર્જાઈ જાય. જ્યારે પરમાત્માની ઊંચાઈ બાપ કેટલી, એવા વિરાટના 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, 100 વર્ષની જિંદગી, એના 100 વર્ષ થાય ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય. એવા પ્રધાન પુરુષ 100 વર્ષ જિંદગી રાખે ત્યારે મહાપુરુષનો એક દિવસ થાય. એવો મહાપુરુષ 100 વર્ષ સુધી જિંદગી રાખે ત્યારે આત્યંતિક પ્રલય થાય. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 38મા વચનામૃતમાં લખે, એવા આત્યંતિક પ્રલય બધું ભલે વિનાશ પામી જાય, પણ અમે ને અમારા મુક્ત, અમારું ધામ અવિચળ રહે છે. એવા ભગવાન આ ધરા પર તમને પ્રગટ મળ્યા છે, તમારું નયન ગોચર વર્તે છે, સર્વ ભાવે કરીને સેવા કરવા યોગ્ય છે. સર્વ અવતાર ના અવતાર, સર્વે કારણ ના કારણ છે. માટે મને ત્યાં ચિઠ્ઠી આવે ને સ્વર્ગ વાચામાં લખ્યું તો હું અક્ષરાશી ભૂલ નાખું. એને બિચારે ભૂલ કરે, આપણે થોડી કરાય. નહીં નહીં બાપ, સ્વર્ગમાં નથી કાંઈ લેવાનું. બોલતા નહીં, સ્વર્ગ તો બહુ નાશ. સ્વર્ગ એટલે આ લોકમાં તેમ પૂર્ણ દાન જે કર્યા ને, પૂર્ણ દાન જે કર્યા એની ફળશ્રુતિ બેલેન્સ એટલે સ્વર્ગ. બેલેન્સ હોય ત્યાં સુધી રહેવાય, બેલેન્સ પૂરું થાય એટલે ધરતી પર પાછો આવવાનું. પણ પરમાત્માના ધામને પામી જાય, યત ગત્વા ન નિવર્તન્તે, એક વાર એને પામી જાય ફરી વાર પાછું આવવું ન પડે. માટે બધાને કહું છું, ભક્તો ઉપાસના ભગવાનની કરતા શીખજો, ભગવાનની ઉપાસના કરશો બેડો પાર થઈ જાય. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.